અમદાવાદની અંદર ભૂતિયા શિક્ષકોને લઈ અને હવે કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે અને કોંગ્રેસ પણ આ મુદ્દો ઉઠાવી રહ્યું છે, જે અંતર્ગત ભૂતિયા શિક્ષકોને લઈ અને તેમની પ્રતિક્રિયા અત્યારે સામે આવી રહી છે. સરકારે રીઅલ ટાઈમ મોનિટરિંગના માત્ર દાવા કર્યા છે તેવા આક્ષેપ તેમના દ્વારા સતત સરકાર પર કરવામાં આવી રહ્યા છે. વિદ્યા સમીક્ષા મોડેલના પણ દાવાઓ તેમને કર્યા છે તેવું તેમના દ્વારા કહેવાય છે અને રીઅલ ટાઈમ હાજરીની વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ તેની સામે જે પરિણામ જોવા મળી રહ્યા છે એકદમ વિપરીત આવ્યા છે. કાગળ પર બોલતા શિક્ષકો છે, શિક્ષકોની ભરતી નથી થતી તે પ્રકારનું પણ તેમના દ્વારા આક્ષેપ છે તે સત્તા પક્ષ પર કરવામાં આવ્યો છે. અત્યારે આ મુદ્દો જે ભૂતિયા શિક્ષકોનો અત્યારે ગુજરાતમાં ગુજરી રહ્યો છે તે અંતર્ગત કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી. સુનિયોજિત રીતે તંત્ર ગ્રામ્ય વિસ્તારની શાળાઓ અને ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહી છે. સરકાર જે દાવા કરે છે રિયલ ટાઈમ મોનિટરિંગની, રિયલ ટાઈમ એટેન્ડન્સની અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે કરોડો રૂપિયાના ખર્ચે સરકારે ઊભું કરીને તામઝામ સાથે દેશનું મોડલ વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે તેવા દાવા કર્યા. 2019થી કાર્યરત થયેલું આ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં સરકારે પોતે સત્તાવાર રીતે દાવો કર્યો કે અમે વિદ્યાર્થીની અને શિક્ષકોની રિયલ ટાઈમ એટેન્ડન્સ લઈ રહ્યા છીએ. પણ જે રીતે ગ્રામ્ય વિસ્તારમાં એક પછી એક જિલ્લામાંથી શિક્ષકોની લાંબા સમય સુધીની ગેરહાજરી અને એ ગેરહાજરીના કારણે વર્ષ દોઢ વર્ષ બે વર્ષ ત્રણ ત્રણ વર્ષ સુધી શિક્ષક જ ન હોય એના કારણે ગુજરાતના ગરીબ સામાન્ય ગ્રામ્ય વિસ્તારના બાળકોના ભવિષ્ય અભ્યાસ ઉપર ગંભીર અસર પડી રહી છે. કાગળ ઉપર બોલતા શિક્ષકોના કારણે અહીંયા બીજા શિક્ષક પણ ન મળે અને ત્રણ પ્રકારના શિક્ષકોની આખી વ્યવસ્થા સુનિયોજિત રીતે ખેલ ચાલી રહ્યો છે. એક શિક્ષકો જે લાંબા સમયથી વિદેશ જતા રહ્યા હોય અને કાગળ ઉપર એની ગુજરાતમાં હાજરી બોલતી હોય ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ શાળામાં,